નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. માણાવદરની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા પર પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપોથી રાજકારણમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે. તેવામાં કોંગ્રેસના ઉમેદવાર હરી પટેલે અરવિંદ લાડાણીને આડે હાથે લીધા છે. હરી પટેલે જવાહર ચાવડા પરના આક્ષેપોને ફગાવ્યા છે અને અરવિંદ લાડાણી આ ચૂંટણી હારશે તેવો દાવો કર્યો છે. ત્યારે જોઈએ કે તેઓ વધુમાં શું કહી રહ્યા છે. હરીભાઈ, જે પ્રમાણે અરવિંદ લાડાણીએ નિવેદન કર્યું છે અને જવાહર ચાવડાએ કોંગ્રેસને મદદ કરી છે આ ચૂંટણીમાં, તમે પણ માણાવદર બેઠકના ઉમેદવાર છો કોંગ્રેસના, તમે શું માની રહ્યા છો આ નિવેદન? જવાહર ચાવડા તો ફોરેન છે, એ કાંઈ અમને મદદ કરી નથી. જવાહરભાઈ ચાવડા પોતે અહીં છે પણ નહીં અને એના કાર્યકરો એની રીતે ભાજપનું કામ કરતા હતા. એના રાજેશભાઈ ચાવડા કે નીતાબેન ચાવડા કે એના કોઈ કાર્યકરો અરે હું સંપર્કમાં નથી, મારા કોઈ કાર્યકરો સંપર્કમાં નથી. પરંતુ અરવિંદભાઈ લાડાણી ગયા વખતે અમે જવાહરભાઈને હરાવવામાં હતા, અરવિંદભાઈ લાડાણીને જીતાડવામાં હતા, તો પછી જવાહરભાઈ મને કેવી રીતે મદદ કરી શકે? જવાહરભાઈ ચાવડાએ મને મદદ કરી હું માનતો પણ નથી. અને જવાહરભાઈ આ અરવિંદભાઈ લાડાણી પોતે કોંગ્રેસ છોડી અને 16 મહિનામાં કૂદકો મારી ગયા છે, પ્રજાનો દ્રોહ કર્યો છે, પ્રજાનો વિશ્વાસઘાત કર્યો છે. પ્રજા બધું માણાવદર વંથલી મેંદરડાની પ્રજા બધું સમજે છે. હવે કોઈ પ્રજા અભણ નથી, ટીવી મીડિયાવાળા બધું આપે છે છાપામાં અને એ લોકો જોવે છે. એટલે એ લોકોએ નક્કી કરી લીધેલું છે. જવાહર અરવિંદભાઈ લાડાણી ગામડામાં જઈ પણ નહોતા શકતા, લોકો પ્રશ્ન કરતા હતા, એટલે ભાઈ હાર મારી ગયા છે. અને અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ, હું 30 વર્ષ ત્યાં કોંગ્રેસનો કાર્યકર્તાઓ છું, 30 વર્ષ ત્યાં મારી આડે જોડાયેલા કાર્યકર્તાઓ, અકબંધ મારી આડે જાબાદ કાર્યકરો, અમારા હોદ્દેદારો કાર્યકરો બધા મારી પોતે પક્ષપલટુ કરનાર અરવિંદ લાડાણીને જ કોંગ્રેસે રાજકારણમાં એક નામ આપ્યું, તે જ કોંગ્રેસને બદનામ કર્યા બાદ હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય પર પોતાનો બળાપો કાઢતા જોવા મળ્યા છે. જી હા, માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને પોતાની હાર દેખાતી હોય તેવા અણસાર સામે આવ્યા છે. પેટા ચૂંટણીમાં હારી જશો તે પક્ષ સંપૂર્ણપણે કોઈ સપોર્ટ નહીં કરતો હોવાના આક્ષેપો લગાવીને હાલ તો અરવિંદ લાડાણી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિસ્ત અને કેડર બે જ બુદ્ધ કહેવાતી ભાજપ પાર્ટીમાં ચૂંટણીના સમયથી જ આંતરિક ખળભળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે પક્ષપલટુ કરનાર અરવિંદ લાડાણીને માણાવદરની જનતા આ વખતે ફરીથી મોકો આપશે કે પછી નહીં. તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.